તો આજથી આરટીઓના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય, હેલ્મેટ ન પહેરી હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકાર અગાઉ દંડની રકમો જાહેર કરી છે. તો કેન્દ્ર સરકારે જે દંડની રકમો નક્કી કરી હતી તે અનુસાર રાજ્ય સરકારે તેમાં થોડી ઘણી રાહત આપી છે અને છૂટછાટ આપ્યો છે. પરંતુ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય, હેલ્મેટ નહીં પહેર્યું હોય તે લોકોને દંડ ફટકારવામાં આવશે. પહેલો દંડ 100 રૂપિયા, જ્યારે બીજો દંડ 4 અને 500 રૂપિયા લોકોએ ભરવો પડશે. તો અકસ્માતોની સંખ્યામાં જે વધારો થયો હતો તેને લઈને આ કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે અને આ કાયદાનું અમલીકરણ થાય તે માટે થઈને આ દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આજે ચુસ્તપણે લોકો આ કાયદો કે જેનું પાલન કરે તે માટે થઈને આ દંડની જોગવાઈ. તો કેન્દ્ર સરકારના મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાતમાં 16 સપ્ટેમ્બર એટલે કે આજે અમલ થવા જઈ રહ્યો છે. આજથી તમામ લોકોએ હેલ્મેટ અને જે લોકો સીટ બેલ્ટ બાંધે છે તે લોકોએ સીટ બેલ્ટ બાંધવું ખૂબ જ ફરજિયાત રહેશે. પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટ છે તેમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે અને ફરી એકવાર તેનો સમય છે તે લંબાવવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બર સુધીની છૂટછાટ પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટમાં સરકારે આપી છે. તો સાથે સાથે આરટીઓના આ નવા નિયમો છે તેને લાગુ કરવામાં આવ્યા છે. 16 સપ્ટેમ્બર એટલે કે આજથી જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય, તમે સીટ બેલ્ટ નહીં બાંધવ્યો હોય તો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલશે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા સુરતથી ચેતન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે અને અમદાવાદથી મૌલિક ધામે છે અમારી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, આપની પાસે આપવા માંગીશ, આજે 16 સપ્ટેમ્બર અને હવે આજથી કાયદાનું પાલન થશે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? બિલકુલ દીક્ષિતા, કેન્દ્ર સરકાર દ્વારા જે લાગુ કરવામાં આવેલા ટ્રાફિક મોટર વ્હીકલ એક્ટના જે નવા નિયમો છે તેના આધારે હવે દંડની જે વસૂલાત છે, માંડવાની જે રકમ છે તેમાં બિલકુલ વધારો કરવામાં આવ્યો છે. 200% વધારો કહી શકાય આ વધારાને. પરંતુ ક્યાંક રાજ્ય સરકાર દ્વારા તેમાં દંડમાં પણ રાહત આપવામાં આવી છે. 50% જેટલી રાહત જે છે તે ગુજરાતમાં આપવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો ચોક્કસ સર્જાયા છે. પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક રૂલ્સને લઈ અમદાવાદીઓમાં અવેરનેસ નથી જોવા મળતી. અત્યારે હાલ આપણે સામેલ 4 રસ્તા પાસે છે, ત્યાંના નિયમોના જે દ્રશ્યો છે તે આપણને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ 70-80% જે વાહન ચાલકો છે તેમાં આ પ્રકારની જે અવેરનેસ છે તે ચોક્કસથી દેખાય છે. વહેલી સવારે પણ હવે લોકો જોગિંગમાં કે ગમે ત્યાં નીકળતા હોય છે તો તે પ્રમાણે વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમ્સનું પાલન કરતા જોવા મળે છે. એટલે કે હેલ્મેટ અને સીટ બેલ્ટ જે છે તે ચોક્કસથી પહેરેલા જોવા મળે છે અને દરેક જે 4 રસ્તા પોઈન્ટ છે ત્યાં આગળ ટ્રાફિક પોલીસ પણ વહેલી સવારથી જ તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે આજથી જે 16 સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટનું જે અમલીકરણ થવાનું છે તે અમલીકરણ માટેના તમામ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તેના માટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસની પૂરતી તૈયારીઓ છે. લોકો પણ હવે હેલ્મેટ પહેરી રહ્યા છે ત્યારે માર્ગ અકસ્માતોને રોકવા માટે અને લોકોની મૂલ્યવર્ધિત જે જિંદગી છે તેને બચાવવા માટેનો આ એક પ્રયત્ન છે અને દરેક 4 રસ્તા ઉપર આ પ્રકારના બેનર લગાવી અને લોકોને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી કરી પોલીસ સાથે પણ જે શહેરીજનો છે તે તકરારમાં ના ઉતરે. તમામ જે ગુનાના પ્રકારો છે અને તેની સામે જે માંડવાની રકમ છે, એટલે કે જો આ રૂલ્સનું પાલન નહીં કરે તો તેમને કેટલા રકમ ફી ભરવી પડશે અને ત્યારબાદ જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે બીજી વખત તો તેને કેટલા રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ તમામ જે વિગતો છે તે અહીંયા આગળ ચોક્કસથી લખવામાં આવી છે. પરંતુ મહત્તમ જગ્યાએ અત્યારે હાલ આ રૂલ્સ જોવા મળી રહ્યો છે. ક્યાંક હજી પણ ટ્રાફિક નિયમોમાં પીયુસી સહિતના જે તમામ રૂલ્સ છે તેને લઈ લોકોમાં જે થોડી ઘણી અવેરનેસ નથી જોવા મળતી. પરંતુ આજથી જે અમલીકરણ થશે તેમાં જે દંડની રકમ વસૂલવામાં આવશે તેની ઉપરથી નક્કી થઈ શકશે કે ખરેખર લોકો કેટલા પ્રમાણમાં ટ્રાફિક નિયમોનું અમદાવાદી ફોલો કરતા થયા છે. બિલકુલ, થી આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો વડોદરાથી રવિ અગ્રવાલ અને રાજકોટથી રક્ષિત પંડ્યા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા જઈશું સુરત, અમારા સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે છે. ચેતન, કેટલું પાલન થઈ રહ્યું છે ટ્રાફિકના નિયમોનું સુરતમાં? કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે?
જી ચોક્કસથી, રાજ્ય સરકાર દ્વારા લોકોમાં જનજાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે હવે ટ્રાફિકના નવા કાયદા અમલમાં આવ્યા છે. જે દંડ રૂપિયા 100 અત્યાર સુધી વસૂલવામાં આવતો હતો તે સીધો હવે 500 વસૂલવામાં આવશે, જેને લઈને હવે પ્રજામાં તો ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જોકે લોકો આ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે સરકાર માટે પ્રાયોરિટીનો એક પહેલો એ બની ગયો છે. ખાસ કરીને આ જે દ્રશ્યો છે જોઈ રહ્યા છે તે સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલા પોલીસ કમિશનર કચેરીની બહારના છે, જ્યાં અહીં ખાસ કરીને પોલીસ કમિશનર કચેરીની બહાર જ લોકો આપ જોઈ રહ્યા છો હેલ્મેટનો હજુ સુધી જે જનજાગૃતિ આવી જોઈએ, હજુ સુધી કોઈ પણ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પહેરીને બહાર નથી નીકળી રહ્યા. મહત્વનું વાત છે કે સવારની પહોંચે 50-60% જે લોકો છે તે હજુ પણ જે ટ્રાફિકના જે નિયમો છે તે નિયમોનું પાલન નથી કરી રહ્યા. જે મોર્નિંગ વોક માટે જે આવી રહ્યા છે તે લોકો હવે જનજાગૃતિના લઈને પોતે હેલ્મેટ પહેરીને અહીંયા જોગિંગ માટે આવતા હોય છે. જોકે મોટાભાગના જે લોકો છે હજુ સુધી લોકોમાં જનજાગૃતિ આવી ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. મોટાભાગના જે લોકો છે હેલ્મેટ હોય કે અન્ય પણ જે સુવિધા હોય છે તે ટ્રાફિકના નિયમોનું પાલન અહીં કરવામાં આવી નથી રહ્યું. બીજી તરફ જો વાત કરીએ તો લોકોની સાથે પોલીસ કર્મીઓ પણ આ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા એક નિયમ બનાવવામાં આજે આદેશ આપવામાં આવ્યો છે કે જે પણ પોલીસ કર્મી ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તેને રૂપિયા 500ની જગ્યા રૂપિયા 1000 વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેના રૂપે જે 1 વર્ષનો જે ઇજાફો છે તે ઇજાફો તેઓનો અટકાવી દેવામાં આવશે અને ક્યાંક કડક અહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે તમામ પ્રકારની અહીં તૈયારીઓ કરી દેવામાં આવે છે. સુરત શહેરના જો વિવિધ પોઈન્ટની જો વાત કરીએ તો મજૂરા ગેટ, અઠવા ગેટ, પીપલો સહિતના જે 4 રસ્તા છે ત્યાં વહેલી સવારથી જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓને મૂકી દેવામાં આવ્યા છે અને ક્યાંક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જે રીતે પીયુસીની જો વાત કરીએ તો સુરતમાં જે પીયુસીના જે સેન્ટરો છે ખૂબ જ ઓછા છે, જેને કારણે જે પીયુસી કઢાવવા માટેનો જે સમયગાળો છે તે રાજ્ય સરકાર દ્વારા વધારી દેવામાં આવ્યો છે. જોકે બીજી તરફ જો વાત કરીએ તો HSRP નંબર પ્લેટની જો વાત કરીએ તો સુરતમાં 1.5 લાખથી વધુ જે વાહન ચાલકો છે તેમની HSRP નંબર પ્લેટ હજુ કઢાવવાની બાકી છે. તો ક્યાંક પ્રજા એક માંગ એવી પણ કરી રહી છે કે જે HSRP નંબર પ્લેટનો જે સમયગાળો છે તે 1 મહિનાની જગ્યાએ 2 મહિના કરી દેવામાં આવે કે જેને કારણે તેઓ HSRP નંબર પ્લેટ લગાવી શકે. બિલકુલ ચેતન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સીધા જઈશું રાજકોટ. અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાયા છે. રક્ષિત, આજથી ટ્રાફિકના નવા કાયદાઓ કે જેનું અમલીકરણ માટે ટ્રાફિક પોલીસ પણ હવે સજ્જ બની છે, રાજકોટમાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કઈ રીતે લોકો પાલન કરી રહ્યા છે, શું વિગતો? દીક્ષિતા, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા આજથી છે તે જે ટ્રાફિકના નવા નિયમનું પાલન કરવા માટે છે તે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંહની અધ્યક્ષતામાં છે તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર છે તે ટ્રાફિક પોલીસના અધિકારીઓ તદુપરાંત તેમની સાથે જે સ્થાનિક પોલીસના પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તેમની સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમને આજથી ટ્રાફિકના નિયમનું કડક રીતે પાલન કરાવી શકાય તે માટેની સૂચના છે તે આપવામાં આવી હતી. જોકે જે રીતે ટ્રાફિકના નિયમની વાત કરવામાં આવે તો લોકોની અંદર છે તે ક્યાંક જરૂરથી અવેરનેસ જોવા મળી રહી છે, પરંતુ એટલી અવેરનેસ છે તે હાલના સમયે નથી જોવા મળતી કે જેટલી જરૂરી છે. જે રીતે અગાઉ છે તે 10માંથી માત્ર 1 કે 2 લોકો હેલ્મેટ પહેરતા હતા, તે આજે 10માંથી 3થી 4 લોકો છે તે હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. એટલે કે કહી શકાય કે લોકોની અંદર અવેરનેસ જરૂરથી આવી છે. જે રીતે હેલ્મેટ કાયદો છે તેમની સાથે સાથે અનેક એવા કાયદા છે કે જે લોકોને પાલન કરવાના રહેશે, કે જેમની અંદર લાયસન્સ, પીયુસી, તદુપરાંત જે વાહનનું ઇન્સ્યોરન્સ હોય આ તમામ વસ્તુઓ છે તે સાથે રાખવાની વાત છે. તો ક્યાંક HSRP નંબર પ્લેટ લગાવવાની પણ વાત કરવામાં આવી છે, જે નંબર પ્લેટ પણ હજુ પણ રાજકોટમાં કહી શકાય કે 20-30% જેટલા વાહનોની અંદર છે તે જોવા નથી મળતી. એટલે કે તેના માટે પણ રાજ્ય સરકાર દ્વારા છે તે ખાસ કરીને છે તે સમય મર્યાદા છે તે આપવામાં આવી છે. આજથી નિયમોનું પાલન છે તે કરવાનું રહેશે. ખાસ કરીને મહત્વની વાત દીક્ષિતા એ છે કે જે વિદ્યાર્થીઓ જે શાળા કોલેજની અંદર જતા હોય છે કે જેઓની પાસે એમની ઉંમર ઓછી હોય છે અને તેમની પાસે લાયસન્સ છે તે નથી હોતું, તેવા સમયે જે કાર્યવાહી કરવાની રહેતી છે તે માટે પણ ક્યાંક પોલીસે કાર્યવાહી કરવી જરૂર છે. કારણ કે રાજકોટની મોટાભાગની શાળાની અંદર છે તે વિદ્યાર્થીઓ છે તે પોતે જાતે વાહન લઈને શાળાની અંદર આવતા હોય છે, ત્યારે તેમના માતા પિતા સામે પણ કાર્યવાહી થવી જોઈએ, તેમની પાસે પણ દંડ છે તે વસૂલ હોય, જેથી કરીને લોકોની અંદર છે તે અવેરનેસ આવી શકે. આપણી સાથે અહીંયા આગળ જે KKVL રોડ ઉપરના જે દ્રશ્યો છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર કેટલાક લોકો ઊભા છે કે જેઓ હેલ્મેટ પહેરેલ છે તેમની સાથે આપણે વાત કરીશું. આપે હેલ્મેટ પહેરવાનું ક્યારથી શરૂ કર્યું?
મેં પરમ દિવસથી ચાલુ કર્યું હેલ્મેટ પહેરવાનું. શું માનો છો જે રીતે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી અમલવારી થશે, ખરેખર આ હેલ્મેટ કાયદો કેટલો યોગ્ય? થોડોક સમય આપવો જોઈએ, કારણ કે હજી બધાને અપગ્રેડ થતાં થોડો ટાઈમ લાગે. જરૂરી છે કાયદો, પણ થોડો સમય ગવર્મેન્ટ આપે તો સારી ક્વોલિટીના હેલ્મેટ આવી શકે અને સારી રીતે કાયદો અમલમાં લઈ શકે. બે દિવસથી આપ હેલ્મેટ પહેરો છો, કેવું ફીલ કરી રહ્યા છો? અમને કોઈ ખાસ એટલી મુશ્કેલી નથી લાગતી, પણ થોડો સમય મળે તો બીજા ગાડીના પેપર્સ વગેરે ક્લિયર કરી શકાય. લોકો કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરવાથી ઘણી બધી તકલીફ થતી છે, આપ માનો છો કે કોઈ તકલીફ થાય હેલ્મેટ પહેરવાથી? ના, અમને કંઈ ખાસ એટલી તકલીફ નથી થતી, થોડી માથું ભારે ભારે લાગે, પણ શરૂઆતમાં થાય પછી ટેવ પડી જાય. એક વિદ્યાર્થી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. આપે ક્યારથી હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે? બે દિવસ પહેલાથી. શું માનો છો આ બે દિવસથી હેલ્મેટ પહેરી રહ્યા છો, આ નિયમ ખરેખર સમગ્ર રાજ્યની અંદર તમામ લોકોએ અમલ કરવો જોઈએ કે નહીં? હા, કરવો તો જોઈએ. લોકો છે તે હેલ્મેટના કાયદાનું પાલન કરવું જોઈએ તેવું પણ કહી રહ્યા છે, પરંતુ ખાસ કરીને હજુ પણ ક્યાંક લોકોમાં છે તે અવેરનેસની જરૂર છે અને મોટા ભાગના લોકો છે તે હજુ પણ હેલ્મેટ છે તે નથી પહેરતા. ત્યારે એક યુવાન અને બાદ હવે આપણે એક સિનિયર સિટીઝન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, આજથી જે રીતે ટ્રાફિકના નિયમ પાલન કરવામાં આવી રહ્યું છે, આપ શું માનો છો ખરેખર આ જે કાયદા આવી રહ્યા છે હેલ્મેટ પહેરવાનો, આપ હેલ્મેટ પહેરશો? હું પહેરતો નથી, મારી પાસે પરચેસ કરવાની છે, પણ જરૂરી છે પોતાના માટે, કારણ કે ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ બને છે, આપણે પહેરવી જ જોઈએ. કાકા, ખાસ કરીને શાળાની અંદર જતા વિદ્યાર્થીઓ છે તેમની પાસે લાયસન્સ નથી હોતું, તેમના માતા પિતાને શું સૂચના આપો? એના માતા પિતાને એને ટાઈમ થાય ત્યારે એનું લાયસન્સ લઈ લેવું જરૂરી છે, કારણ કે લાયસન્સ વગર વાહન ફેરવવું એ ગુનો બને છે, પ્લસ એના માટે બહુ હિતકારી નથી. એ જરૂરી તો છે જ, એ કરાવી લેવું જોઈએ સમયસર. ચોક્કસથી, તો આજથી જે રીતે રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવી છે અને તેમનું કડક આ નિયમનું પાલન છે તે કરવા માટે કહેવામાં આવ્યું છે, જોકે હજુ પણ લોકોની અંદર છે તે ક્યાંક અવેરનેસ ઓછી જોવા મળે છે. મોટા ભાગના લોકો છે તે હેલ્મેટ પહેરવાનું ટાળી રહ્યા છે. જે લોકોએ ક્યાંક દંડથી બચવા માટે હેલ્મેટની ખરીદી કરી લીધી છે અને તે લોકો હેલ્મેટ પહેરવા લાગ્યા છે, તે લોકો પણ કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરવાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી થતી. થોડા સમય માટે માથું છે તે ક્યાંક ભારે લાગતું હોય છે તેવું પણ લોકો કહી રહ્યા છે, પરંતુ હજુ પણ ક્યાંક અવેરનેસ છે તે નથી જોવા મળતી. ત્યારે આજથી જે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે કે કેટલા લોકોની અંદર અવેરનેસ આવી છે અને હજુ પણ જે લોકો છે તે ક્યાંક સમય માગી રહ્યા છે, કારણ કે કોઈ પણ નવો કાયદો આવે તો તેમને અમલમાં મૂકવા માટે થોડો સમય છે તે જોતો હોય છે અને તે સમય પણ રાજકોટવાસીઓ છે તે પોલીસ પાસે માગી રહ્યા છે. બિલકુલ રક્ષિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સીધા જઈશું વડોદરા. અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, એક એવું નિવેદન સરકાર તરફથી સામે આવ્યું હતું, આતંકવાદથી વધારે અકસ્માતથી લોકોના મોત થાય છે અને તે ચિંતાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ કાયદાઓને કડક કરવામાં આવ્યા. આવનારા સમયમાં કેટલા કારગત નિવડશે આ કાયદા? દીક્ષિતા, બિલકુલ સરકારનું આ નિવેદન સાચું છે કે આતંકવાદના કરતા અકસ્માતમાં લોકોના વધારે મોત થાય છે અને તેના કારણે જ આજથી જે નવા ટ્રાફિક નિયમો છે તેનો અમલમાં મૂકવામાં આવ્યું છે. હું તમને પહેલાં તો વડોદરાના અમે જે જગ્યા પર ઉપસ્થિત તે દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે આરાધના સિનેમા રોડ છે કે જે સહેજી હોસ્પિટલથી રાવપુરા કોઠી ચાર રસ્તા જાય છે, જે આપ જોઈ શકો છો કે ટુ વ્હીલર્સ છે તેમાં અવેરનેસ જોવા મળી રહી છે. હેલ્મેટ પહેરીને તેઓ નીકળતા થયા છે, કારણ કે આજથી નવા નિયમનો અમલ થઈ રહ્યું છે. એકાદ બે એવા લોકો છે કે જે નથી પણ પહેરી રહ્યા, પરંતુ મોટાભાગના લોકો હવે વડોદરામાં હેલ્મેટ પહેરતા થયા છે. ખાસ કરીને વડોદરામાં ટુ વ્હીલર્સ ચાલકોમાં અવેરનેસ જોવા મળી રહી છે. સાથે સાથે હું તમને જણાવી દઉં કે આજથી જે ટ્રાફિકના નિયમોનું અમલ કરવાની જે સરકારે વાત કરી છે તેને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા તમામ 21 પોલીસ સ્ટેશનના PI સહિતના જે કર્મચારીઓના સ્ટાફ છે તેમને આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસની સાથે અલગ અલગ વિસ્તારમાં તેઓ ચેકિંગ હાથ ધરે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરે. હાલમાં શરૂઆતમાં ટ્રાફિક પોલીસ જે રોંગ સાઈડ વાહન ચલાવતા હશે, મોબાઈલ પર વાહન કરતા હશે, જેને સીટબેલ્ટ નહીં પહેર્યો હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે, પૂર ઝડપે વાહન ચલાવતા હશે તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે, પરંતુ જેને હેલ્મેટ નથી પહેર્યું તેવા વાહન ચાલકો સામે હાલમાં પોલીસ કાર્યવાહી નથી કરવાની. લોકોને સમય આપી રહી છે વડોદરા પોલીસ કે તેઓ હેલ્મેટ પોતાની જાતે સ્વયંભૂ પહેરતા થાય. આપ અત્યારે હું તમને જે લાઈન બતાવી રહ્યો છું એ કોઈ સવાર સવારમાં કોઈ મંદિરની કે કોઈ જગ્યાની લાઈન નથી, પરંતુ આ લાઈન PUC કઢાવવા માટેની લાઈન છે કે જે હજુ તો PUC સેન્ટર ખુલ્યું પણ નથી, તેમ છતાં પણ આટલી મોટી લાઈન અત્યારથી લાગી ગઈ છે. એટલે આપ સમજી શકો છો કે લોકોમાં કયા પ્રકારની PUCને લઈને એક ભય છે, ગભરામણ છે અને સરકારે જે નવો નિયમ બનાવ્યો છે તેને લઈને લોકો શું કહે છે તે આપણે તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો આજથી નવા ટ્રાફિકના નિયમોનો અમલ શરૂ થઈ ચૂક્યો છે,
આ નિયમ કેટલો યોગ્ય છે અને બિલકુલ યોગ્ય નથી. આ તો 1200-1500માં નોકરી કરતો, એને તમે ગાડી જમા કરીને 2000 નો દંડ કરો, તેની નોકરી બી જતી રહે, બાઇક બી જતી રહે, ભૂખે મરવાનો વારો આવે, પછી ચોરીઓ ના કરે તો શું કરે? નોટબંધી પછી ફરી વખત લાઇનમાં લેવાનો અનુભવ થયો? બેકારમાં લોકો ભૂખે મરે છે, આપઘાત કરે છે અને લોકોને હેરાન કરી નાખ્યા છે. 2000 નો દંડ કરો છો, 1500 નોકરી કરું છું, 15000 ના નોકરી ના અંદર 2000 નો દંડ નથી માનતા લોકોએ સ્વયંભૂ ટ્રાફિક ના નિયમ નું પાલન કરવું જોઈએ. ટ્રાફિક ના નિયમ નું પાલન કરો, પણ આવી રીતે નહીં ને, કીડીને કોસનો ડામ કરવા દો છો તમે. બિલકુલ, આપણી સાથે બીજા બી એક ભાઈ છે, શું કેશો? કેટલા સમયથી લાઈનમાં ઉભા છો? 7:15 થી ઉભો છું. 8 વાગે લાઈન ચાલુ થવાનો હતો, 8:30 થયા તોય હજુ સુધી ઠેકાણું નથી. ખાસ કરીને આજથી જે નવા નિયમ અમલ થઈ રહ્યા છે, શું કેશો, પાલન તો કરતા થઈ ગયા છો? હેલ્મેટ પહેરી રહ્યા છે? હેલ્મેટ તો પહેરી રહ્યા છે. બીજા પણ RC બુક પણ જોડે રાખીએ છીએ, લાયસન્સ જોડે રાખીએ છીએ. યોગ્ય છે નિયમો? નિયમો ભણાય છે, પાડવા તો પડે. દંડની જે રકમ છે એ કેટલી, બરોબર છે? ના, ગુજરાત સરકારે જે ઘટાડો કર્યો છે એ યોગ્ય છે. ગુજરાત સરકારે બિલકુલ ઘટાડો કર્યો છે. હું તમને કેમેરામેનને કહીશ કે અહીંયાના એક દ્રશ્યો તમને બતાવશે, કે આપ જોઈ શકો છો કે આ તમામ જે વાહન ચાલકો છે તે સવારમાં પોતાના ઘરનું કામ છોડીને મહિલાઓ પણ અહીંયા PUC કરવા માટે આવી છે. આ જે એક ટ્રાફિકના નિયમનો જે આજથી જે અમલમાં આવ્યો છે તેનો ભય ચોક્કસથી લોકોમાં જોવા મળી રહ્યો છે. ફરી વખત હું તમને ટ્રાફિકના જે દ્રશ્યો છે તે બતાવીશ, કે આપ જોઈ શકો છો કે 50%થી વધારે જે પબ્લિક છે તે 2-wheelers ચાલકો હેલ્મેટ પહેરીને ફરી રહ્યા છે. જે 4-wheels છે તે 4-wheelsમાં લોકો સીટ બેલ્ટ બાંધી રહ્યા છે. આમ કહી શકાય કે ચોક્કસથી વડોદરામાં ટ્રાફિકના નિયમોનું જે સંસ્કારી નગરીના લોકો છે તેમણે હવે નિયમો પાડવાનું શરૂ કરી દીધું છે. અને ખાસ કરીને પોલીસ કમિશનરે પણ લોકોના કહી શકાય કે હેલ્મેટ જેના પાસે નથી તેમને સમય પણ આપ્યો છે. તેના કારણે જ આજે માત્ર જે 15 દિવસ સુધી જે રોંગ સાઈડ વાહન ચલાવતા હશે, મોબાઈલ પર વાત કરતા હશે, સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને પૂર ઝડપે વાહન ચલાવતા હશે તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આમ કહી શકાય કે ટ્રાફિકના નવા નિયમનો વડોદરામાં આજથી અમલ થઈ ચૂક્યું છે અને તમામ વિસ્તારમાં 9:15 વાગેથી શહેરના તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રસ્તા પર જોવા મળશે અને તમામ જે વાહન ચાલકો છે તેની સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરશે. બિલકુલ બિલકુલ રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સીધા જશું મૌલિક પાસે. મૌલિક, તમામ લોકોને ખબર છે કે કયા કાગળિયાઓ રાખવા, પરંતુ ફરી એકવાર 24 કલાકના માધ્યમથી આપણે તમને જણાવીશું કે જો દંડથી તમારે બચવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે તમારી પાસે રાખવા પડશે. મૌલિક, બિલકુલ, આજથી જે 16 સપ્ટેમ્બરથી તમામ જે નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તે ફોલો કરવા પડશે. પરંતુ તેના માટે એટલું જાણવું જરૂરી છે કે કયા વાહનોના ડોક્યુમેન્ટ આપણી સાથે રાખવા જરૂરી છે. જો 2-wheeler ચાલક હોય તો આ 2-wheeler ચાલકે પોતાનું લાયસન્સ, રજિસ્ટ્રેશન નંબર એટલે કે HSRPC પ્લેટ જે હોય તે પણ તેના વાહનમાં હોવી જોઈએ, સાથે સાથે તેની RC બુક છે તે પણ હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ કંપનીનું જે ઇન્સ્યોરન્સ કઢાવેલું છે તે પણ સાથે હોવું જોઈએ. પરંતુ હા, અત્યારે હાલ પૂરતું PUC અને જે HSRPC નંબર પ્લેટ જે છે તેમાં રાહત આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધી જો આ PUC નહીં કઢાવેલું હોય તો પોલીસ આ બાબતે કોઈપણ કાર્યવાહી નહીં કરી શકે અને જ્યાં સુધી 16 ઓક્ટોબર નહીં આવે ત્યાં સુધી આ HSRPC બાબતે પણ ટ્રાફિક પોલીસ આ પ્રકારની નક્કર કાર્યવાહી નહીં કરે. એટલે આ બંને બાબતોમાં અત્યારે હાલ થોડી ઘણી રાહત ચોક્કસથી પબ્લિકને આપવામાં આવી છે. પરંતુ હા, આજથી જો 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો 16 સપ્ટેમ્બરથી તમામ જે 4-wheeler ચાલકો છે તે લોકોએ પણ સાથે RC બુક, પોતાનો સીટબેલ્ટ બાંધેલો હોવો જોઈએ અને તમામ જે કારના દસ્તાવેજો હોય છે તે પણ સાથે રાખવા એટલા જ જરૂરી બની રહ્યા છે. અત્યારે હાલની વાત કરું તો અત્યારે હાલ આ પ્રકારના લોકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તે ચોક્કસથી ફોલો કરતા થયા છે, પરંતુ હજી પણ ક્યાંક તેમાં અવેરનેસનો અભાવ છે અને તેને પગલે જ ટ્રાફિક પોલીસ આ પ્રકારની કાર્યવાહી બનવા માટે મજબૂર બની છે. અત્યારે હાલની વાત કરું તો શ્યામલ વિસ્તારના જે દ્રશ્યો છે તે ચોક્કસથી જોઈ શકો છો. આટલા નિયમોનું જે પાલન કરાવવા માટે પોલીસ અને જે મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવે છે, તેમ છતાં પણ અનેક લોકો જે છે તે મોર્નિંગમાં આ પ્રમાણે હેલ્મેટ વગર જ પોતાના વાહન લઈ અને રસ્તા ઉપર પોતાના કામ અર્થે નીકળતા હોય છે. તે માટે આ કાયદા સખત અને બનાવવા જરૂરી બન્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો
જે રીતે અત્યારે હાલ વહેલી સવારે લોકો પોતાના કામ ધંધા અર્થે નીકળે અથવા તો કોઈ પરચુરણ કામ અર્થે પણ નીકળતા હોય છે ત્યારે પણ હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી પહેરતા, અને તેને લઈ આ કાયદામાં ક્યાંક ને ક્યાંક સુધારો કરવો પડે છે અને આ અકસ્માતોની જે હાલમાં સર્જાતી હતી તેને ઘટાડવા માટે સરકારનો પ્રયાસ છે. બિલકુલ બિલકુલ, આપ ચારે જોડાયા અને માહિતી આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આપે જોયા જે દ્રશ્યો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં લોકો જે કાયદાનું પાલન કરી રહ્યા છે. આજથી 16 સપ્ટેમ્બર આજથી ચોક્કસપણે અને ચુસ્તપણે આ કાયદાનું પાલન કરવા માટે સરકારે થોડો સમયનો છૂટછાટ આપ્યો હતો, પરંતુ ફરી એકવાર સરકારે કડક વલણ આ ટ્રાફિકના નિયમોને લઈને બનાવવામાં આવ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ કેટલીક અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.